હવે જે સમાચારો વિસ્તારથી હાલમાં તબીબી ક્ષેત્રે ભારત પણ વર્લ્ડ ક્લાસ લેવલની સારવાર આપવા સજ્જ થયું છે। રાજ્ય સરકાર સંચાલિત સરકારી હોસ્પિટલો પણ પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર મારે તેવી ઉચ્ચ ગુણવત્તાની સેવા આપી જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થતી હોય છે। ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલના પેડિયાટ્રિશિયન વિભાગે પણ કંઈક એવી કમાલ કરી છે, જેમાં એક ખેતમજૂર પરિવારના બાળકને મોતમાંના મુખમાંથી બહાર લાવવા પેડિયાટ્રિશિયન ટીમને 72 દિવસે સફળતા મળી છે। નવસારીના ગણદેવી તાલુકાના ગઘોર ગામે રહેતા પ્રકાશભાઈ હળપતિની પત્ની હેતલને 24 સપ્ટેમ્બર 2021ના દિવસે 28 અઠવાડિયે પ્રસૂતિ થતા 730 ગ્રામ વજનની બાળકીને જન્મ આપ્યો હતો। બાળકીના જન્મ બાદ તે રડી ન હતી તથા તેની બચવાની શક્યતા નહીવત જણાતા તેને સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં લાખો રૂપિયાનો ખર્ચો સાંભળતા જ ગરીબ પરિવાર ચિંતામાં મુકાયો, જે બાદ પરિવાર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવતા પેડિયાટ્રિશિયનની ટીમે તાત્કાલિક બાળકની સારવારની શરૂઆત કરી હતી। તે સમયે બાળકના હૃદયના ધબકારા ખૂબ જ ઓછા હતા તથા શ્વાસ ફૂલાતો હોવાથી બાળ રોગ નિષ્ણાત ડોક્ટર ગુંજન પાટીલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે બાળકને કુલ 72 દિવસ ક્રિટિકલ કન્ડિશનમાં સારવાર આપી જીવનદાન આપતા પરિવારજનોએ ડોક્ટરની ટીમનો આભાર માન્યો હતો। પ્રકાશભાઈ, તમારા બાળકની કેવી કન્ડિશન હતી? કન્ડિશન ખૂબ જ ખરાબ હતી અને રાતના 9:30 વાગે મેં એને ઓટોમાં લઈને અહીંયા આવ્યો હતો। ત્યારબાદ મારા બાળકની સારવાર કરવામાં આવી છે। શું કહે છો, ડૉક્ટરની ટીમે કેવી મહેનત કરી? ડૉક્ટરની ટીમે ખૂબ જ મહેનત કરીને મારી છોકરીની જીવ બચાવ્યો છે। મારું નામ ડૉક્ટર અંકિતા છે, હું ડૉક્ટર ગુંજન પાટીલના માર્ગદર્શન હેઠળ અહીંયા સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કામ કરું છું। બેબી ઓફ હેતલ જ્યારે અમારે ત્યાં આવ્યું હતું ત્યારે મારી જ નાઇટ ડ્યુટી હતી અને રાતના 9:30 વાગે આ પેશન્ટ આવ્યું હતું। ત્યારે મેં એ પેશન્ટની હાલત એટલી ગંભીર હતી એટલે મારા મેં અલગ જે કલીગ છે ડૉક્ટર બ્રિજેશ, ડૉક્ટર સચી અને ડૉક્ટર કમલેશને તરત જ મારી સાથે બોલાવી લીધા હતા અને પેશન્ટનું અર્જન્ટ ઇન્ટ્યુબેશન કરીને પેશન્ટને વેન્ટિલેટર પર મૂક્યું હતું। બાળક ટોટલ અમારી જોડે 72 દિવસ રહ્યું હતું, એ દરમિયાન અમે લોકોએ વારાફરતી 24 કલાકની ડ્યુટી કરીને આ બાળકને સારવાર આપી હતી અને અમારા નર્સિંગ સ્ટાફ અને અમારા મેડમ ડૉક્ટર ગુંજન પાટીલ બધાએ એમના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ કામ કરીને આ બાળકને સ્વસ્થ કરી, સાજું કરી અને 72 દિવસ પછી તેને ડિસ્ચાર્જ કર્યું હતું।